પૂર્વ કચ્છ ગાંધીધામમાં તંબાકુના સેવન કરનારાની મજબૂરીનો ફાયદો પાડવામાં આવી રહ્યો છે। બમણા ભાવ નવાઈની વાત એ છે કે ગાંધીધામમાં ઓસ્લો સર્કલમાં આવેલા દુકાનોમાંથી તંબાકુનું વેચાણ થઈ રહ્યું છે। ગાંધીધામના ઓસ્લો સર્કલમાં સીસીટીવી કેમેરા તેમજ પોલીસ સ્ટાફ પણ મોટી સંખ્યામાં હાજર હોય છે, તેમ છતાં કેમ થાય છે તંબાકુનું વેચાણ? કોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યો છે આ કાળો કારોબાર? પૂર્વ કચ્છ એસપી સાહેબ તેમજ ડીવાયએસપી પણ અવારનવાર પોતે જાતે જઈને ઓસ્લો સર્કલની મુલાકાત લે છે, છતાં આવું બધું કેમ? તમાકુનું વેચાણ થઈ રહ્યું છે ને કેમ થઈ રહ્યું છે તેના પાછળનું કારણ જાણી તમે પોતે વિચારમાં પડી જશો। કાયદાના રક્ષકો જ તમાકુના બંધાણી હોય તો શું કરવું? આવું જ ઓસ્લો સર્કલ પર જોવા મળ્યું છે તમાકુના વેચાણ પાછળનું કારણ છે કે કાયદાના રક્ષકોને પોતપોતાનું બંધાણ મળી રહે છે, તેથી આ કાળો કારોબાર ચાલી રહ્યો છે। ઓસ્લો સર્કલ પર આવેલા અક્ષય રાજ ટ્રેડિંગમાં વેચાય છે તમાકુ। જ્યારે અમારી ટીમે પૂછપરછ કરી તો પ્રત્યુત્તરમાં દુકાનદારે જણાવ્યું હતું કે તંબાકુ પોલીસના સાહેબો માટે છે। હેરાનની વાત એ છે કે મીડિયાકર્મી દુકાન પર પહોંચ્યા ત્યારે પોલીસ સ્ટાફના કોન્સ્ટેબલ તંબાકુના ખિસ્સા ભરતા નજરે પડ્યા હતા। પોલીસ સ્ટાફના કયા સાહેબ માટે આ તંબાકુ લઈ જવાય એ ચર્ચાનો વિષય છે। સાહેબમાં એસપી સાહેબ હતા, ડીવાયએસપી સાહેબ હતા કે પછી પીઆઈ સાહેબ માટે? સાહેબો કોણ હતા તે માત્ર બી ડિવિઝનના કોન્સ્ટેબલ ભરત સોલંકીને જ ખબર છે। મહત્વની વાત તો એ છે કે આ સમગ્ર બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં એ પછી આવું તંત્ર બધું જાણીને અજાણ બનશે।